बनासकांठा जिल्लामां छेल्ला घणा समयथी ખેડૂતો મધની ખેતી તરફ વળ્યા છે અને મધની ખેતીમાંથી વર્ષે લાખોની આવક પણ કમાઈ રહ્યા છે। ત્યારે પાલનપુરના કુપર ગામના રાધનખાન ચાવડા પણ પહેલા ઇલેક્ટ્રિકનું કામ કરતા હતા, પરંતુ છેલ્લા 3 વર્ષથી બનાસ ડેરીમાં મધની ખેતીની તાલીમ મેળવી તે બાદ તેઓએ મધની ખેતીની શરૂઆત કરી છે। અત્યારે તેમના પાસે 1500 કરતાં વધુ મધમાખીની પેટીઓ છે અને તેઓ વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી અન્ય ખેડૂતો માટે આ યુવાન પ્રેરણારૂપ સાબિત બની રહ્યા છે। જાણીએ। મારું નામ રાધનકાંત સુરકામ ચાવડા છે। હું 12 પાસ કરી દઉં। 12 પાસ કર્યા પછી મેં ઇલેક્ટ્રિક કોર્સ કરેલો। હું છેલ્લા 2-3 વર્ષથી ઇલેક્ટ્રિક કામ કરતો હતો। એના પછી મેં એક ન્યૂઝમાં દેખ્યું મધમાખીની ખેતી થાય છે, તો મધમાખીની ખેતી થાય મેં પછી બધા ડેરીનો ટ્રેનિંગ કરાવે છે એવું સાંભળ્યું, તો મેં બધા ડેરી જોડે ટ્રેનિંગ કરી। બધા ડેરીની ટ્રેનિંગ કર્યા પછી મેં મને બધા ડેરી 10 પેટી આપી। એ 10 પેટી લીધા પછી મેં 200 પેટી મારી પોતાની મેં ખરીદી અને 200 પેટી લઈ અને મેં આગળ ધીરે ધીરે અલગ અલગ જગ્યાએ મેં માઇગ્રેશન કર્યા અને એમાંથી મેં અલગ અલગ પ્રકારનું મધ નીકાળ્યું। અલગ અલગ જગ્યાએ જઈને માઇગ્રેશન કર્યા પછી મેં અમારી માખી વધારી, જઈ ડિવિઝન કર્યું। ડિવિઝન કર્યા પછી મેં એ પેટીમાંથી એક્સ્ટ્રા પેટીઓ કરીને મારે છેલ્લા 3 વર્ષમાં અત્યારે મારા જોડે 1500 પ્લસ પેટી છે અને અત્યારે હું અમારી અલગ અલગ જગ્યાએ, માની ચાલો કે મોરબીમાં હું અજમાનું મધ નીકાળું છું, જે સુરેન્દ્રનગરમાં વરિયાળીનું મધ નીકાળું છું, કોટામાં મેં રાયડાનું મધ નીકાળ્યું, જૂનાગઢમાં તલનું મધ નીકાળું છું, અલગ અલગ ફ્લેવરના પણ મધ નીકાળું છું અને બધું હું નીકાળીને હું બધા ડેરીને આપું છું। છેલ્લા ગયા વર્ષનું મારું બધા ડેરીમાં 30 ટન ઉપરનું મારું મધ હતું, એ બધું મધ હું બધા ડેરીમાં આપું છું ને એમાંનું ખર્ચ થાય છે 50%, ખર્ચ થાય છે 50%, પ્રોફિટ થાય છે મારું 40-50%, ને એવી સારી ઇન્કમ સારી છે આની અંદર। મારી જોડે 1500 પેટી છે, એમાંથી ગયા વર્ષે મેં 30 ટન ઉપર મધ મારું નીકાળ્યું હતું, એ બધું મધ મેં બધા ડેરીમાં આપ્યું હતું। અંદાજે એની 45 લાખનું એમાઉન્ટ થાય છે, એમાંથી 60% ખર્ચ થયો અને 40%નું પ્રોફિટ થયું છે। તો મારું એવું કહેવું છે ખેડૂતોને કે તમે પણ બધા ડેરી જોડે ટ્રેનિંગ કરો અને એમાંથી ટ્રેનિંગ કર્યા પછી બોક્સ લો અને મધની ખેતી એકદમ ઇઝી છે, એમાં ધીરે ધીરે તમે એમાં બોક્સ વધારતા જાઓ, બોક્સ વધારી અને વર્ષે એવી તમે સારી એવી ઇન્કમ ઊભી કરી શકો છો।